બોલિવૂડ એક્ટર સુનિલ શેટ્ટીએ સાઉથની ફિલ્મ મરક્કર લાયન ઓફ ધી અરેબિયન સી દ્વારા લાંબા સમય બાદ ફરી એકવાર ફિલ્મોમાં કમબેક કર્યું છે તેમની ફિલ્મ ગુરુવારે એટલે કે બે ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે ફિલ્મમાં સાઉથના કલાકારો મોહનલાલ મંજુ વોરિયર અર્જુન સર્જા મહત્વની ભૂમિકામાં છે આ ફિલ્મને દર્શકોથી લઈને ફિલ્મ સમીક્ષકો સુધી બધાએ સારો પ્રતિસાદ આપ્યો હતો દરમિયાન ફિલ્મના નિર્માતાઓએ દાવો કર્યો છે કે ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા સો સો કરોડ કલેક્શન કર્યું છે આટલું જ નહીં આ ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યું છે દાવો કર્યો છે કે એડવાન્સ બુકિંગ દ્વારા કલેક્શન કર્યું છે દ્વારા નિર્દેશિત અને એન્ટની નિર્મિત આ ફિલ્મ મલયાલમ ઉપરાંત હિન્દી તમિલ તેલુગુ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થઈ છે આ એક્શનથી ભરપૂર ફિલ્મ અંગે મોહનલાલે ટ્વીટ કરીને કહ્યું છે કે વિશ્વભર ભરમાં એકતાલીસો સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવશે રોજના સોળ હજાર શો બતાવવામાં આવશે આ સાથે પોસ્ટર પર એવો દાવો કરવામાં આવ્યો છે કે આ પહેલી ભારતીય ફિલ્મ છે જે રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગ દ્વારા સો કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાઈ અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ જ્યારથી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ પૃથ્વીરાજનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે ગુર્જર તેમજ કરણી સેનાએ તેના પર ભારે વાંધો ઉઠાવ્યો છે તમને જણાવી દઈએ કે રાજસ્થાન આ ફિલ્મને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે અને યશ રાજ ફિલ્મ નિર્માતાઓને પહેલેથી જ ચેતવણી આપવામાં આવી છે